पुणा गाम तळावनी बाजूमां केडी ग्रीन लॉन्स फार्मनी नाभिक पुराण कथानुं आयोजन करायुं छे। શ્રી સેન મહારાજજીની અસીમ કૃપાથી સુરતની પાવન ધરતી પર કોરોના કાળ દરમિયાન સમાજના દિવગંત આત્માઓના સદગતિ અને મોક્ષાર્થે નાભિક પુરાણ કથાનું સમક્ષ ઋષિવન સમાજના સેવા સંઘ સુરત અને ગુજરાત દ્વારા ધાર્મિક કાર્યનું ભવ્ય આયોજન કરાયું છે, જેની વ્યાસપીઠી પરથી કથાકાર શાસ્ત્રીયજી અતુર પુરોહિત સંગીત અને તથાનું મધુર રસપાન કરાવશે તથા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ભારતીય સાંસ્કૃતિના ઉજાગરો કરશે। 24-28 મેના રોજ યોજનારી કથાની મંગળવારે શરૂઆત કરાઈ હતી। શ્રી નાભિક પુરાણ કથામાં અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા તો સમાપનના સમયે પણ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે। મારું નામ રતિલાલ વૈષ્ણવ, સુરત ઋષિવંશી સેવા સંઘ ઉપપ્રમુખ। આ કાર્ય અમે ગાંધીનગર દ્વારા ઋષિવંશી સેવા સંઘ દ્વારા નાભિક પુરાણનું એક સુરત ખાતે મહાઆયોજન કરેલ છે, તેમાં અમારા સુરતમાં વસતા સર્વ લગભગ 40-42 સંસ્થાઓ અને 62-63 જેવા પરિવારો અમારી સાથે સંયુક્ત સામેલ છે અને એક નાભિક પુરાણનું કથા જેવો અમારા સમાજનો ઇતિહાસ દર્શાવશે અને સર્વ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર અને આજે અમારા દાદાની કેશુભાઈ વૈષ્ણવજી પોથીયાત્રાથી લઈ અમે કેડી ફાર્મ ખાતે જઈ રહ્યા છીએ। આજથી કથાનો પ્રારંભ થાય તો સર્વ ભાવિ ભક્તોને પધારવા હાર્દિક નિમંત્રણ છે। જય જય ઋષિવંશી। મારું નામ લલિતભાઈ રાઠોડ છે। અમારા ઋષિવંશી સમાજ સેવા સંઘ સુરત તરફથી આજના દિવસે નાભિક પુરાણ કથાનું આયોજન કરીએ 24-28 મે અમારે સુરતની અંદર જે 43 સંસ્થાઓ ચાલે છે ઋષિવંશી સમાજની, એ સર્વ આયોજક થકી આ સુરતની અંદર ભવ્યથી ભવ્ય નાભિક પુરાણ કથાનું આજે અમે આયોજન કરેલ છે। આની અંદર અમારા ઋષિવંશી પરિવારના સર્વ જ્ઞાતિજનો સર્વ પરિવારજનોની ખાસ હાજરી છે અને આ આયોજન અમારા સમક્ષ સુરતના સર્વ આગેવાન ભાઈઓ અગ્રણીઓ સમાજના સર્વની ખાસ ઉપસ્થિતિમાં આ ભવ્યથી ભવ્ય આયોજનનું આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ।